તો હેલો દોસ્તો વેલકમ બેક ટુ ન્યુ અનધર એડિટિંગ વિડીયો તો દોસ્તો આજે આપણે એડિટિંગ કરવાના છે કોશિક ભરવાડનું જે ન્યૂ સોંગ આવેલું છે તો આજે એનો પોસ્ટર એડિટિંગ આપણે કરવાના છીએ અને જેનું ટાઇટલ છે કંઈક કે હૈયા હૈયાહર વોના સાથે તો કંઈક એવું ટાઇટલ છે હડબર ખરીયું તો વાંધો નહીં તો આપણે એનું આ જે પોસ્ટર બનાવવાના છીએ અને હા ચેનલ પણ ન હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારે આ જે તમને બે મતલબ કાયમ માસ્ટરની સ્ક્રીનમાં જે પોસ્ટર દેખાયેલું છે તેવું સેમ ટુ સેમ બનાવવાના છે તો વિડીયોને પૂરો જોજો અને હા તમે સબસ્ક્રાઈબ નથી કરતા ઘણા લોકો તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો યાર બહુ મહેનત થાય છે વિડીયો બનાવવામાં તો સબસ્ક્રાઇબ પણ કરી દેજો તો એના માટે તમારે બેકગ્રાઉન્ડની જરૂર પડશે તો બેકગ્રાઉન્ડ તમારે ડાઉનલોડ કરી લેવાનું છે તમે મહેલનું બેકગ્રાઉન્ડ કરશો એટલે તમને આવા બેકગ્રાઉન્ડ ઘણા મળી જશે તો તમે કોઈ બી બેકગ્રાઉન્ડ રાખી શકો છો તો મેં આ બેકગ્રાઉન્ડ રાખ્યું છે તો આને પહેલાં તો આપણે ઝૂમ કરી દઈશું કારણ કે આ સાઈઝનું નથી આપણે જે સાઈઝ જુએ છે તે તો ફૂલ સાઇઝ કરી દીધી છે ફૂલ સાઇઝ કર્યા બાદ હવે તે પીએનજી કરવાના છે પીએનજીની પણ જે વેબસાઇટ છે તે બંધ થઈ ગઈ છે જો તમને પીએનજી કરતા ના આવડતા હોય તો તમે મને કમેન્ટમાં કહી શકો છો તો હું તમને એ પણ શીખવાડી દઈશ કે તમે કયા ચાથી મતલબ પીએનજી કરવા તો તમારે અહીંયાથી એક બ્લેક બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે આ રીતે એને ઝૂમ કરી અહીંયાથી ક્રોપ કરી દેવાનું છે કંઈક આ રીતે આ રીતે ક્રોપ કરી એને તમારે સેટ કરી દેવાનું છે તો હું સેટ કરી દઉં કમ્પ્લીટલી આપણે નીચેની સાઈડ આવી રીતે સેટ કરી દઈશું કારણ કે જે આપણે બેકગ્રાઉન્ડ છે તે રીમૂવ સરખી રીતે નથી થયું જે વેબસાઇટ હતી તે બંધ થઈ ગઈ છે રિમૂવ બીજી તો એના નીચે બીજી હતી તો તમને જો ના મળતા હોય તો તમે મને કમેન્ટ કરી શકો છો તો હું તમને એનો પણ વિડીયો બનાવી દઈશ તો આપણે આ રીતે સેટ કર્યું છે આ રીતે સેટ કર્યા બાદ હવે તમારે અહીંયાથી જે એનું ટાઇટલ છે કંઈક જે હોય તો એને આ રીતે ઉપરની સાઈડ સેટ કરી દેવાનું છે આ રીતે ઉપરની સાઈડ સેટ કરી દેવાનું છે તો આ રીતે સેટ કર્યા બાદ હવે તમારે એ જે અહીંયાથી જે બ્લર છે તે લેવાનો છે તો આપણે અહીંયાથી બ્લર છે તેને લઈ લેશું તો બ્લર કંઈક આ રીતે ઝૂમ કરી અને અહીંયાથી ચોથા નંબર ઉપર ક્લિક કરી અને સેન ટુ બેક કરી દેવાનું છે તો સેન ટુ બેક કરશો એટલે કંઈક આ રીતે થઈ જશે અને તમારે આનો કલર ચેન્જિંગ કરવું હોય તો તમે પિક્સ લેબમાંથી કલર ચેન્જિંગ કરી શકો છો જેમ કે હું કલર ચેન્જિંગ કરી તમને દેખાડી દઉં તો દોસ્તો આપણે જે અહીંયા કને ટાઇટલ દેખાશે તેનું આપણે કલર કરીને આવતા રહ્યા છે જે પિક્સ લેબમાં છે એ તમને સિમ્પલી એમાં પિક્સ લેબમાં જઈ અને તમે કલર ચેન્જિંગ કરી શકો છો તો આપણે અહીંયા કને કલર ચેન્જિંગ કર્યા છે બે ત્રણ જે છે તેના કલર ચેન્જિંગ કર્યા છે એક તો આ છે જેનું આપણે બ્લેક ચેડે ગોઠવ્યું છે અને બીજો કલર છે કે અહીંયા કને આપણે બ્લેક કલર રાખેલો છે તમે જોઈ શકો છો કે આ બ્લેક કલર પણ અહીંયા કને રાખેલો છે અને ત્રીજો જે કલર મેં કર્યો છે તે છે વ્હાઈટ તો વ્હાઈટ પણ અહીંયા કને તમે જોઈ શકો છો એક આ રીતે છે વ્હાઈટ અને આ રીતે અહીંયા કને સેટ પણ નથી થતો તો આપણે જે કલર છે તે લઈ લઈશું આ તો તમને મેં દેખાડ્યું કે તમે આ રીતે કલર ચેન્જિંગ કરી શકો તો આપણે જે કલર હતો જે આનો ટાઇટલનો તે અહીંયા કાને રાખીશું આ રીતે રાખ્યા પછી હવે તમારે અહીંયાથી જે બેકગ્રાઉન્ડ છે તે લેવાનું છે તો બેગ્રાઉન્ડ કંઈક આવું રહેશે તો બ્લેક તમારે રાખવાનું છે બ્લેકમાં અથવા તો કલર ચેન્જિંગ પણ તમે કરી શકો છો તો આ રીતે એને કરી દેવાનું છે તમે જોઈ શકો છો આ રીતે ક્રોપ કરી દેવાનું છે અને ક્રોપ કર્યા બાદ હવે અહીંયાથી ટુ બેક કરી દેવાનું છે કંઈક આ રીતે ટુ બેક કરી દેવાનું છે તો કંઈક આ રીતે જે છે તે બેકગ્રાઉન્ડ થઈ જશે તો આપણે એને સરખી રીતે ઝૂમ મતલબ કરી દઈએ સરખી રીતે આ રીતે કર્યા બાદ હવે કલરમાં જઈશું અને કલરમાં જ્યાં પછી એનો કલર ચેન્જિંગ પણ આપણે કરી દઈશું તો કલર ચેન્જિંગ કરવા માટે આપણે કંઈક આ રીતે યુઝ કરીશું તમે જોઈ શકો છો આ રીતે એનો કલર ચેન્જિંગ પણ થઈ જશે તમે જોઈ શકો છો તો કંઈક આ સારું લાગે છે એનું તો આપણે આને રાખીશું અને હવે અહીંયા કને જે પીક્સ લેબમાં આપણું ટાઇટલ હોય તે અહીંયા કને સેટ કરી દઈશું તો આપણું ટાઇટલ કંઈક આ રીતે છે તમે જોઈ શકો છો ગુજરાતી ગીતોના પોસ્ટર એડિટિંગ કરતાં શીખવું મતલબ તો આ અહીંયા કને સેટ કરી દઈશું અથવા તો આપણે અહીંયા કને પણ સેટ કરી શકીએ છીએ પણ આપણે અહીંયા કને સેટ કરીશું આ રીતે અહીંયા કને નાનું કરી દઈશું થોડું અને આ રીતે અહીંયા કને સેટ કરી દઈશું આ રીતે સેટ કર્યા બાદ ઉપરની સાઈડ આપણે જે છે તે ફોર કે લગાવી દઈશું જે અહીંયા કરીને પીએનજી કરેલા છે બાકી અહીંયા તમે કોલોગ્રાફી જોઈ શકો છો મારી પાસે ઘણી બધી છે પણ મહેનત નથી કરતા આપણે ડાયરેક ક્રોપ કરી દઈએ છીએ મતલબ જે એનું બેકગ્રાઉન્ડ છે તે રિમૂવ કરી દઈએ છીએ તો આ રીતે એનું જે ફોર કે છે તેને લઈ અને ઉપરની સાઈડ આ રીતે સેટ કરી દઈશું કંઈક આ રીતે તમે જોઈ શકો છો આ રીતે સેટ કરશો એટલે કંઈક મસ્ત દેખાવ મળ્યું છે અહીંયા કને અને અહીંયા નીચે તમારે લખવું હોય તો તમે અહીંયા કને લખી શકો છો જેમાં સિંગર છે વગેરે વગેરે ફોર કે વગેરે તો આપણે અહીંયા કને કંઈક લખી દઈએ જો સારું લાગે તો પણ એ પણ આપણે લગાવી દઈશું તો આ કંઈક બીજે જતા રહ્યા છીએ તો પાછા જઈશું કાંઈ માસ્ટરમાં અહીંયા કને લગાવી દઈશું ફોર અને કે ફોર કે લગાવીશું અહીંયા કને એચડી લખેલો આવી જશે ને અહીંયા નીચે વિડીયો લગેલો આવી જશે તો વિડીયોને આપણે જે છે માથે ટેપ કરી રાખી અહીંયા કનેથી એનો જે મતલબ મોટી સાઈજ કરી દઈશું અને અહીંયા કનેથી બેગ જઈશું બેગ જયા પછી અહીંયા કને આ રીતે સેટ કરી દઈશું આ રીતે હવે અહીંયાથી જે એનું ફંડ છે તે લઈ દઈશું કાંઈ માસ્ટરમાં ફંડ ઘણા બધા આપેલા જ છે તો આ રીતે જે ફંડ છે તે આ લાગી જશે તો આપણે એને અહીંયાથી ઝૂમ કરી દઈશું થોડું ઝૂમ કર્યા બાદ આ રીતે સેટ કરી દઈશું તો સરખી રીતે સેટ કરી દેવાનું છે આ રીતે તો આપણું પોસ્ટર કમ્પ્લીટલી બની જશે તમારે અહીંયાથી સ્ક્રીનશોટ લઈ દેવાનો છે તો મળજો નો વ્યુમાં ત્યાં સુધી બાય બાય એન્ડ ટાટા